નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજીની અંદર ચેપ્ટર 8માં ધોરણ 12ની અંદર મનુષ્યમાં માનવનું સ્વાસ્થ્ય અને વિવિધ રોગો એની અંદર આપણે આજે ટોપિક સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશેનો અભ્યાસ કરવાનો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઉપાર્જિત પ્રતિકારકતા અને જન્મજાત પ્રતિકારકતાનો અભ્યાસ કર્યો. હવે આ બંને પ્રતિકારકતા છે એ સક્રિય સ્વરૂપે પણ હોઈ શકે અને નિષ્ક્રિય સ્વરૂપે હોઈ શકે. તો આપણે સક્રિય પ્રતિકારકતા કોને કહીએ છીએ અને નિષ્ક્રિય પ્રતિકારકતા કોને કહીએ છીએ એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશેનો આપણે અભ્યાસ કરીએ તો એની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ કે જ્યારે યજમાન એન્ટીજનના સંપર્કમાં આવે છે, યજમાન એટલે કોણ? આપણે ત્યાં આપણે કોઈ એન્ટીજન એટલે બહારથી કોઈ એવા જીવાણુ, બેક્ટેરિયા, ફૂગ કે અન્ય કોઈ સૂક્ષ્મ જીવો આપણા શરીરમાં પ્રવેશે છે તો એને આપણે એન્ટીજન કહીએ છીએ. એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાનના દેહમાં એન્ટીબોડીનું સર્જન થાય, એટલે આપણે કોઈ રોગ થાય છે તો એ રોગકારકો છે એને આપણે એન્ટીજન કહીએ છીએ. બરોબર? તો એન્ટીજન સામે લડવા માટે આપણા શરીરમાં આવેલા લસિકા કોષો એટલે કે બે કોષો છે એ એન્ટીબોડીનું સૈન્ય તૈયાર કરે. તો આવા પ્રકારનું જે એન્ટીબોડી છે એ બે કોષોની મદદથી બને છે. તો ત્યારે એન્ટીબોડીનું સર્જન આપણા શરીરની અંદર સ્ટાર્ટ થાય છે. જ્યારે બહારથી કોઈ એન્ટીજન આપણા શરીરમાં પ્રવેશે ત્યારે એની સામે લડત આપવા માટેથી આવું પ્રોટીન સૈન્ય છે બી કોષો તૈયાર કરે છે, જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. એન્ટીજન છે એ કેવા સ્વરૂપે આપણે શરીરમાં દાખલ થાય? તો કે એન્ટીજન છે જીવંત હોઈ શકે છે, મૃત હોઈ શકે કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે, આમાંથી કોઈ પણ સ્વરૂપે હોય. અમુક એન્ટીજન જીવંત સ્વરૂપે પ્રવેશે, અમુક એન્ટીજન છે મૃત સ્વરૂપે પ્રવેશે અને અમુક એન્ટીજન છે પ્રોટીન સ્વરૂપે પ્રવેશે અને ત્યારબાદ આપણા શરીરમાં આવીને કાર્યરત થાય છે. એટલે એન્ટીજન છે એ કેવા સ્વરૂપે પ્રવેશે એ મહત્વનું નથી, પણ એને કેવા પ્રકારનું વાતાવરણ અનુકૂળ જોઈએ છે તો એ વાતાવરણના આધારે આપણા શરીરની અંદર પ્રવેશે છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે. શું કામ સક્રિય પ્રતિકારકતા કીધું? તો કે સક્રિય પ્રતિકારકતા એટલા માટે કીધું કે જે તે એન્ટીજન છે આપણા શરીરમાં પ્રવેશે છે તો આ પ્રવેશેલા એન્ટીજન આપણા શરીરની અંદર પ્રવેશા બાદ આપણું શરીર એની સામેના એન્ટીબોડીનું સર્જન કરે છે, એટલે આપણું શરીર સક્રિય થયું તો એટલા માટે એને સક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે છે. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે. શું કામ ધીમી હોય? કે જેવા બહારથી આવતા જીવંત, મૃત કે પ્રોટીન સ્વરૂપના એન્ટીજન છે એ શરીરમાં પ્રવેશે, શરીરના સંપર્કમાં આવે, શરીરના વિવિધ અંગમાં કે રુધિરમાં જાય છે, ત્યાં જઈને કાર્યરત થાય, ત્યારે આપણા શરીરના લસિકા અંગો સક્રિય થાય, લસિકા અંગોમાં બી કોષો સક્રિય થાય. આવા બી કોષો સક્રિય થયા બાદ એ આવા એન્ટીબોડીનું સર્જન કરે. એટલે સક્રિય પ્રતિકારકતા ખૂબ જ ધીમી હોય છે, એટલા માટે એને કેવી કીધી ધીમી, અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિકાર આપવામાં સમય માંગી લે છે. એટલે કોઈ પણ રોગ થાય ને તો તાત્કાલિક આપણે મટી જતો નથી, પરંતુ એની સામે આપણે સમય લઈએ, એક બે દિવસ, 3 દિવસ, 4 દિવસ. હવે દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ વાગી છે હાથ ઉપર, ક્યાંય ભાગમાં ઘાવ વાગ્યો છે, ઘાવને રૂજાવતા ઘણો સમય લાગે છે, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, 10 દિવસ. શું કામ? કે આપણું શરીર છે એની સામે કેવા પ્રકારના તત્વો બનાવવું પેલા ડિસાઇડ કરે છે, એટલે કે સ્વજાત પરજાતનો ભેદ પારખે, ત્યારબાદ એના જેવું પ્રોટીન ની સંરચના બનાવે એવું પ્રોટીન જે તે લાગેલા ભાગ ઉપર જાય છે અને અહીંયા કાર્યરત થાય છે. એટલા માટે સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે. પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક, પ્રતિરક્ષણ એટલે આપણા શરીરનું જ્યારે આપણે રક્ષણ કરીએ છીએ ત્યારે આપણે ઈરાદાપૂર્વક એટલે આપણે ઈચ્છા મુજબ ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપીએ છીએ, એટલે ડોક્ટર દ્વારા ઇન્જેક્શન આપવામાં આવે છે તેવી રસી આપવામાં આવે, અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા. નૈસર્ગિક સંક્રમણ એટલે શું? કુદરતી રીતના આપણી અંદર કોઈ પણ પ્રકારનું એવું સંક્રમણ થયું તો એ સમયે આપણા શરીરમાં આપણે અમુક પ્રકારના જીવોને પણ આપણા શરીરમાં એન્ટર કરીએ છીએ, જીવોને શરીરમાં દાખલ કરીએ એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. સક્રિય પ્રતિકારકતાને પ્રેરવું મતલબ આપણે તાવ આવે છે તો તાવ આવે ત્યારે આપણે એન્ટીબાયોટિક લઈએ, બરોબર છે, અથવા પેરાસિટામોલ લઈએ છીએ. કોઈ પણ વસ્તુમાં એન્ટીબાયોટિક અથવા પેરાસિટામોલ આપણે કોમન છે તો એ સમયે શું કામ આપણે આવું લઈએ છીએ? તો કે આપણા શરીરમાં રહેલા જે એન્ટીબોડી છે એને સક્રિય કરે છે, એ સક્રિય થાય અને એની સામે પ્રતિકારક આપે, એટલા માટે કેવું કીધું સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે. બહારથી આપવામાં આવતા ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી અથવા જીવોને આપણા શરીરમાં એટલા માટે એન્ટર કરે છે કે અંદરના જે એન્ટીબોડી છે એને સક્રિય કરે અને બહારથી આવેલા એન્ટીજન સામે લડત કરે છે, એટલા માટે આને પ્રતિકારકતાને પ્રેરે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ નિષ્ક્રિય પ્રતિકારકતા. જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે. હવે કેવા કીધા? તૈયાર એન્ટીબોડી. હવે આપણા અમુક આપણા શરીરમાં બને, અમુક પ્રકારના ન બનતા હોય તો ત્યારે તૈયાર પ્રકારના એન્ટીબોડી
એડ કરવાનું. દાખલા તરીકે 20 સામે 20 આપવામાં કોઈને સાપ કરડ્યો હોય, વિચ્છી કર્યું હતું, એ સમયે જેવા પ્રકારનો સાપ કર્યો એવા જ પ્રકારનું સામે ઇન્જેક્શન દેવામાં આવે. તો ઇન્જેક્શન એટલે શું? એક પ્રકારનું વિષ જ છે. તૈયાર એન્ટીબોડી એને નાખ્યા શરીરમાં, એટલે સાપના ઝેરને કેવું કરશે? શરીરમાંથી ઓછું કરી નાખે. તો આવા પ્રકારનું જે તૈયાર એન્ટીબોડી આપવામાં આવે શરીરને, તો એને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે. કેમ કે આપણા શરીરમાં બનતું નથી, તો બહારથી એને આપણા શરીરમાં નાખવામાં આવે, એટલા માટે એને નિષ્ક્રિય કહેવામાં આવે. હવે એના માટેનું એક એક્ઝામ્પલ આપેલું છે, દુઃખ શ્રવણ. દુઃખ શ્રવણ એટલે શું? તો કે કોઈ બાળક છે, એ હજી નાનું હોય, તો એ ધાવણ ધાવતું હોય, તો એ સમયે એના પ્રારંભિક શરૂઆતમાં, પ્રારંભિક દિવસોમાં, હવે પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવાતું, પીળાશ પડતું પ્રવાહી એટલે દુગ્ધ થયું, બરાબર. એમાં કોલોસ્ટ્રામાં એન્ટીબોડી આઈજીએ વિપુલ માત્રામાં હોય. કોલોસ્ટ્રોમા છે પ્રકાર છે એન્ટીબોડીનો, બરાબર. આઈજીએ માતાના દૂધની અંદર પુષ્કળ પ્રમાણમાં હોય. શું કામ? એનું કાર્ય શું? તો કે બાળકને રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે. બાળક છે ને 6 મહિના સુધી માતાનું દૂધ જ પાડવામાં આવે. શું કામ? કે બહારનો જો કોઈ ખોરાક આપશે તો એના શરીરની જે પ્રતિકારક તંત્ર છે એ નબળું હોય છે, હજી તો એને વિકસિત કરતું હોય છે. તો એને રક્ષણ આપવા માટે માતાનું દૂધ લે છે અને એની અંદરથી આઈજીએ નામનો એન્ટીબોડી મળે છે, અને જે શરીરનું રક્ષણ આપવામાં, એટલે કે શિશુને રક્ષિત રાખે છે આઈજીએ. ગર્ભ અવધિકાળ દરમિયાન ભ્રૂણને જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી પ્રાપ્ત થાય છે, જે નિષ્ક્રિય પ્રતિકારકતાના કેટલાક ઉદાહરણ છે. કોઈ પણ સ્ત્રી ગર્ભ હોય, ગર્ભધારણ કર્યું, તો એ સમયમાં જરાયુનું નિર્માણ થાય. જરાયુથી બાળક છે એ જોડાયેલું હોય, તો એ જરાયુ છે એ માતાના રુધિરમાંથી અમુક પ્રકારના એન્ટીબોડી લઈ અને ગર્ભમાં એન્ટર કરે છે, જેથી કરીને ગર્ભનું રક્ષણ થાય. તો આવા ઘણા એક્ઝામ્પલ છે નિષ્ક્રિય પ્રતિકારકતાના એક્ઝામ્પલ છે. જય ભારત, જય હિન્દ.